ભાજપને કોનો ખેલ ક્યારે પાડવો અને કોના ખેલમાં ક્યારે બેસી જવું એ કોંગ્રેસના નેતાઓને સારી રીતે આવડે છે. પણ કંઈક આવો જ ઘાટ સુરતમાં ઘડાયો છે. લાંબા વિવાદ અને ડ્રામા બાદ આખરે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરાઈ. ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો બોગસ હોવાનો દાવો કરતા આખરે ઉમેદવારી રદ કરાઈ. બે દિવસ સુધી ચાલેલા આ ડ્રામા બાદ આખરે કોંગ્રેસના ઉમેદવાર ફિયાસ્કા સાથે ચૂંટણી લડવામાં ફાંફા પડી રહ્યા છે. નક્કી કરવાનું આરએનઓ છે, ફોર્મ સ્વીકારવું જ પડે. કહેતે હૈ પબ્લિક હૈ સબ જાનતી હૈ અંદર ક્યા હૈ બહાર ક્યા હૈ સબ પહેચાનતી હૈ. ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો જાણે ખેલ થઈ ગયો. કુંભાણી પહેલા આવ્યા ગેલમાં, પણ શું ફસાઈ ગયા કમળના ખેલમાં. આ શબ્દોનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કારણ કે ગઈકાલ બપોરથી સર્જાયેલા ડ્રામાનો 24 કલાક બાદ અંત આવ્યો છે, અને આ અંત પણ એવો કે તેના બે છેડા ભેગા કરવામાં કોંગ્રેસ પાર્ટીને ભારે પડી રહ્યું છે. નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર હતા, પરંતુ ટેકેદાર ન પહોંચતા આખરે કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું. જેના કારણે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. ભાજપના ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવતા ગાયબ થયેલા 3 ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની વાત રાખી, પણ કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે 4 ટેકેદારો ફરી ગયા અને જાણે કુંભાણીનો ખેલ કરી ગયા તેવો ઘાટ સર્જાયો. ફોર્મ રદ થવાની જાહેરાત થતાં જ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી અને કુંભાણી ગદ્દાર હોવાના નારા લાગ્યા. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ખુદ કોંગ્રેસ નેતાઓએ પણ હાથ અદ્ધર કરી લીધા છે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ફોર્મ કેમ રદ થયું તે ખુદ કુંભાણી જ જાણે છે. હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો, ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી જાય, તમે પહોંચી જાવ. હવે આ સંપર્ક વ્યવહારના હતા, એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી જશે, તમે જ્યાં પહોંચી જાવ. બહુ મોટો સવાલ ગદ્દારી કરી છે એવું કહે છે, તો કઈ રીતની ગદ્દારી? ગદ્દાર તો છે, આજે એમના સગા બનેવી અને ભાણિયા જો અહીંયા આવીને એવું કહી જતા હોય કે અમે સિગ્નેચર નથી કરી, તો એનાથી વધારે તો બીજું શું હોઈ શકે? એટલે આપણે કીધું કે એ જવાબદારી નિલેશ કુંભાણીની છે, અને એના માટે જવાબદાર કોઈ તો નિલેશ કુંભાણી જવાબદાર છે. આવું આવું કરવાનું કારણ શું? તમે નિલેશ કુંભાણી બતાવી શકશે તમને કે શું કારણ છે? કંઈક તો કારણ હશે, કંઈક આર્થિક પ્રલોભનો હશે, જે કહે છે. આ તો ભાજપ છે, ભાજપ મિશન લોટસ ચલાવે છે, તો એ કંઈ આમનામ તો ચલાવતું નથી, એટલે આમાં કંઈક ને કંઈક આર્થિક રંધાયું હશે ખૂબ મોટા પાયે. કેટલા મોટા પાયે આવશે એ પણ સામે આવશે. હું તો કહું એમનો નાર્કો ટેસ્ટ કરાવવું જોઈએ, ને નિલેશ કુંભાણી સાચો છે તને જાહેરમાં કેવું છે કે મારું નાર્કો ટેસ્ટ કરો, ખબર પડી જશે. દૂધનું દૂધ તો પાણીનું પાણી થઈ જશે. તો અત્યારે કલેક્ટરશ્રીનો નિર્ણય આવે પછી જે બાબત હું કહી શકીશ, કારણ કે એકવાર ટિકિટ આપ્યા પછી મારાથી એમાં કંઈ ટીકા ટિપ્પણી થાય એવું હતું નહીં. સંપર્કમાં તો એ ગઈકાલના બોલ્યો છે, સવારે મને 8:30 વાગે વાત થઈ તો મને કહેતો કે વાત થઈ ગઈ છે અને ત્યાં પહોંચી જવાના છે 9 વાગે, પણ આપ જોઈ શકો છો કે 10 વાગા આવ્યા છે ને હજુ સુધી કોઈ ઠેકેદાર આવ્યા નથી. આ તો કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાના આરોપ તમે સાંભળ્યા, હવે જરા અન્ય કાર્યકરો અને સ્થાનિક નેતાઓના પણ જવાબ સાંભળી લો. એક બાજુ એમ કહે છે કે એમના ટેકેદાર દ્વારા કહેવામાં આવ્યું છે, એટલે એનો મતલબ એવો કે એમના ટેકેદાર છે. આ ચોક્કસ વાત છે, ફોર્મ તો અહીંયા સબમિટ થઈ ગયું હતું, સાઈન નથી કરી એમ કીધું. હા હું એ જ કહું છું, મારી સાઈન જ્યારે કોઈ જગ્યાએ નથી થતી તો મને કેવી રીતે ખબર પડે છે કે મારી સાઈન નથી? ટેકેદારે કીધું, મારો પ્રશ્ન એ છે, એનો જવાબ કાં છે?
ચકાસણી હતી ત્યારે નામ જે રજૂઆત કરવામાં આવ્યો તે દરમિયાન આ સમગ્ર પ્રક્રિયા છે તે બહાર આવી છે. હું સમજી ગયો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે લીગલ ટીમ છે, એક તો એમને કઈ રીતે ખબર પડી, બીજું કે જે ટેકેદારો હતા જેને સાઈન કરી હતી એ એવું કહે છે કે આમાં અમારી સાઈન નથી, એ ચારે ચાર ટેકેદારોને કેવી રીતે ખબર પડી કે અમે ટેકેદાર છીએ, અમારી આમાં સાઈન નથી, પ્રશ્ન એ છે. તો વહેલી સવારે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે ભાજપ કોંગ્રેસ બંને સામે સવાલો ઉઠ્યા. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાનું કહેવું છે કે ટેકેદારો ક્યાં છે તેનો જવાબ કુંભાણી જ આપી શકશે, જ્યારે દિનેશ જોધાણીએ પણ કટાક્ષમાં જવાબ આપ્યા. તેમણે કહ્યું કે કલેક્ટરે બંને પક્ષને સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે, આમાં અમારો કોઈ ખેલ નથી. જે કઈ ઘટના 24 કલાકથી થઈ રહી છે, આપ પણ ખડે પગે ઉભા છો અને કોંગ્રેસ પાર્ટીનો દરેક સંનિષ્ઠ કાર્યકર્તા આગેવાન અહીંયા ઉભો છે, પાર્ટીની લાગણીમાં ઉભો છે, લોકોના હિત માટે ઉભો છે, ને જે કઈ ઘટનાક્રમે ચાલી રહ્યો છે એના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી છે. કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધા ક્યાં ભાગીદારો છે. કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને, સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણી છે. એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા, એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી, હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર ના પહોંચતા મીડિયાએ અનેક સવાલ કર્યા, તો સામે પક્ષે કુંભાણી તરફથી કલેક્ટર સમક્ષ કાયદાકીય પ્રક્રિયાથી જવાબ આપી રહેલા વકીલોએ પણ કહ્યું કે સિગ્નેચરના મુદ્દા અંગે રિટર્નિંગ ઓફિસર કોઈ જ નિવેડો લાવ્યા નથી. કરેક્ટનેસ એટલે નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવ્યું છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્ક્વાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને મારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે, અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે. અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કરી દો, કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા ચારે ચાર ઠેકેદારોનું અપહરણ થયું છે, જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્કવાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ. અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો FSLમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મગાવવો પડે. આ અમારી અરજીઓ અનિર્ણિત છે, હજી સુધી RO આ નિર્ણય આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી. કુંભાણીનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કર્યા. શક્તિસિંહે કહ્યું કે સુરતમાં ભાજપને ના માત્ર કોંગ્રેસથી પરંતુ કોંગ્રેસના ડમી ઉમેદવાર સામે પણ હારી જવાનો ડર હતો, એટલે અવનવ હથકંડા અપનાવ્યા. કહેતે હૈ પબ્લિક હૈ સબ જાનતી હૈ અંદર ક્યા હૈ બહાર ક્યા હૈ સબ પહેચાનતી હૈ ગુજરાત કી જનતા કા પ્યાર સમર્થન ઓર આશીર્વાદ ઇસ હાદસે સે કોંગ્રેસ કી ઓર જ્યાદા બઢેગા ઓર એક ખારિજ ક્યા હૈ उसका गुजरात की जनता 11 सीटों पे और जोर लगा के भाजपा से बदला लेगी. એટલે ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતો નહોતો, ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો. એટલે ડમી ઉમેદવાર ના ટેકેદાર પાસે પણ કરાવી. મેં તમને આ સીધું સિમ્પલ છે, સેમ વસ્તુ છે, એક્ઝેક્ટલી સેમ. સરેઆમ લોકશાહીની હત્યા કરવાની, પણ આવું કરવાથી જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોત તો કંસનું રહ્યું હોત, અંગ્રેજોનું રહ્યું હોત, ક્યારે રહેતું નથી. એટલે આ હથગંડાઓ લોકશાહીમાં તો જનતા મહાન છે અને આનાથી જનતા જનાર્દનના આશીર્વાદ અને સહકાર અમને વધારે મળવાનો છે, મને વિશ્વાસ. હાલ તો કોંગ્રેસના ઉમેદવારને લઈને કોંગ્રેસની લીગલ ટીમે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં હાઈકોર્ટનું શરણ લીધું છે. તો બીજી તરફ હાઈકોર્ટનો ચુકાદો શું રહે છે તેના પર નજર છે. પરંતુ વર્તમાન સમયમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સીધે સીધા બિનહરીફ જીતી રહ્યા હોય તેવો ઘાટ ગળાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. જોકે આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થઈ ગયું છે. હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે, પરંતુ હવે ફોર્મ રદને લઈને કોંગ્રેસની લીગલ ટીમે હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. તો સામે ભાજપે પણ કોંગ્રેસ બંધારણ યાદ અપાવ્યું છે. નિલેશ કુંભાણીએ કે કોંગ્રેસે કોઈ ભૂલ કરી નથી. નિલેશ કુંભાણીએ જ્યારે ફોર્મ ડિલિવર કર્યું એ ડ્યુલી કમ્પ્લીટેડ ફોર્મ હતું. પ્રિસ્ક્રાઇબ ફોર્મ જે નોમિનેશન ફોર્મ છે કાયદા મુજબનું એ પ્રમાણે ભરેલું અને એ પ્રમાણેના પ્રપોઝર દરખાસ્તદારોએ એમાં સહી કરેલી. અને જ્યારે ફોર્મ રજૂ કરવામાં આવે છે ત્યારે ફોર્મ સ્વીકારતા સમયે ચૂંટણી અધિકારી એની પ્રાઇમરી ઇન્ક્વાયરી કરે છે અને જો કોઈ ત્રુટિ હોય તો સ્વીકારતા નથી. એટલે ફોર્મ અમારું સ્વીકાર્યું છે એનો અર્થ એ કે જેન્યુઇન સિગ્નેચર સાથે જેન્યુઇન દરખાસ્તદારો સાથે નિલેશ કુંભાણીએ ફોર્મ ભરેલું. પણ આજે સવારે ઉમેદવાર વિરુદ્ધ જે ઓબ્જેક્શન્સ લેવાય છે એની સુનાવણી આજે હતી અને સુનાવણીની સમયે એમને હાજર રહેવા જ જોઈએ એવું જરૂરી નથી, પરંતુ હાજર રાખવા માટેના પ્રયત્નો અમે કર્યા છે. અમને શંકા હતી કે તો અમારા દરખાસ્તદારોનું અપહરણ થયું છે અને ખોટી રીતે એમની એફિડેવિટ કે એમની રજૂઆતો કલેક્ટરશ્રી સમક્ષ કરવામાં આવી છે એ બાબતે અમે પોલીસ કમિશનરશ્રીને સુરત પોલીસને અરજીઓ આપી છે, ત્રણ અરજીઓ આપી છે. એટલે પોલીસની ફરજ બને છે કે આવા ગંભીર પ્રશ્નમાં આવી અરજીઓ પર ધ્યાન આપીને ઇન્વેસ્ટિગેટ કરીને જેના વિરુદ્ધમાં આ અરજી આપી છે એમને લાવીને ચૂંટણી કમિશનર સમક્ષ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવા જોઈએ. એ પોલીસે એવી કોઈ કાર્યવાહી કરી નથી. કલેક્ટરશ્રીએ પણ એમને કહેવું જોઈએ અને કલેક્ટરશ્રીએ આગ્રહ કરવો જોઈએ કે આ જે શંકા છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માટે કોઈ પણ પ્રકારની શંકા એનું સમાધાન કરવું જોઈએ અને ફ્રી એન્ડ ફેર ચૂંટણી માટેના તમામ માર્ગો અખત્યાર કરવા જોઈએ જે કરવામાં આવ્યા નથી. બિલકુલ આક્ષેપો કરવા હંમેશા કોંગ્રેસ આ માટે ટેવાયેલી છે. ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આવા ખોટા આક્ષેપો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો એનો જવાબ આપે છે પણ પ્રજા પણ એને મતથી જવાબ આપતી જ રહી છે. એટલે હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણપણે પાયા વિહોણો આ એક આક્ષેપ છે. એમાં પોતાના ત્યાં જ પોતાને ત્યાં આગ લાગેલી છે એને ઠાલવા બધવા અથવા તો એના કારણો શોધવાના બદલે ભારતીય જનતા પાર્ટી ઉપર નાસીપાસ થયેલી કોંગ્રેસ અત્યારે પોતે આક્ષેપ કરી રહી છે કે જે કાર્યની પદ્ધતિ નેતૃત્વ સફળ નેતૃત્વ આ બધું કારણ હોવા છતાં પ્રજાનો વિશ્વાસ પ્રજાનો ભરોસો આ તમામ વસ્તુઓ હોય ત્યારે અમારે પ્રજાને સામે પારદર્શકતા લાવીને લોકશાહીની અંદર ચૂંટણી લડવાની હોય છે અને એમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી માને છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 365 દિવસ પ્રજાની પાસે રહેતો છે, પ્રજાની વચ્ચે રહેનારો છે. એટલા માટે હું સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસ પોતે નાસીપાસ થયેલી કોંગ્રેસ હંમેશા લોકશાહીનું ચીરહરણ પોતે કરતી આવી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર એક ખોટો આક્ષેપ મૂકી રહી છે. તમે કટોકટીના સમયમાં પણ જોયું હશે કે જે રીતે બંધારણના ચિત્રા ઉડાડવાનો જે પ્રયત્ન જેણે કર્યો હતો એ કોંગ્રેસ આજે પોતે નાસીપાસ થયેલી છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકી રહી છે. હું તો એટલું જ કહીશ અત્યારે કે કોંગ્રેસ જો પોતે લોકશાહીમાં માનતી હોય, બંધારણમાં વિશ્વાસ હોય, ન્યાયાલય ઉપર જો વિશ્વાસ હોય તો એણે સંપૂર્ણપણે ખોટા આક્ષેપો કર્યા વિના ચૂંટણી લડવાની વસ્તુ છે. પોતાની ભૂલ ક્યાં થઈ છે, પોતે ક્યાં ભૂલ કરેલી છે, પોતાના કાર્યકર્તાઓ ક્યાં ભૂલ કરી રહ્યા છે એનો કોંગ્રેસે પોતે મંથન કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ચૂંટણી લક્ષી હોય, ચૂંટણી હોય કે પ્રજાના કાર્યો કરવાની વાત હોય, સત્તા આવ્યા પછી પણ પાર્ટી પોતે સત્તા આવી ગઈ છે એમ નહીં, પોતાની જવાબદારી સમજીને કાર્ય કરતી પાર્ટી છે. એટલે હું માનું છું ત્યાં સુધી જે કંઈ આક્ષેપો છે જે કંઈ છે એ તમે જોયું હશે કે એમના પોતાની જ પાર્ટીની અંદર મતમતાંતર થયા છે. એક પ્રવક્તા એમ કહે છે કે નિલેશભાઈનો વાક છે, બીજા એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો વાક છે. તમે સમજો આ આક્ષેપો જ પાયા વિહોણા છે જ્યાં કોંગ્રેસે પોતે નાસીપાસ થઈ ગઈ છે. એટલે હું માનું છું ત્યાં સુધી આવા આક્ષેપો કરીને ચૂંટણી લડવાનો કોંગ્રેસ પાસે કોઈ બીજો કોઈ વિકલ્પ છે જ નહીં.
ત્રણ ચાર પ્રશ્નો આની અંદર ઊભા થયા છે. હું પોતે કહું છું કે આ ચૂંટણી પ્રક્રિયા જે છે એમાં રિટર્નિંગ ઓફિસર પોતે હાયર ઓથોરિટી છે, ફાઇનલ ઓથોરિટી છે. એટલે આપણે એવું માનીએ કે એ નિર્ણય એમના ઉપર છોડીએ તો વધારે સારું છે, કારણ કે જે કંઈ વાતો આવી છે કે જે એમની સિગ્નેચર નથી એવી રીતનું પણ ટેકેદારોએ કીધું છે, આજે પોતે હાજર પણ નથી એ પણ છે. ટૂંક સમયની અંદર હું માનું છું ત્યાં સુધી આરોપ પોતે પોતાનો નિર્ણય લઈ લેશે અને પછી જે કંઈ આગળની કાયદેસર જે પ્રક્રિયા થતી હશે એ લોકોને કરવી હોય તો કરી શકે છે. અધરવાઇઝ હું તો એવું માનું છું કે જ્યારે તમે લોકશાહીમાં માનતા હો, બંધારણમાં માનતા હો, ત્યારે ચૂંટણી તમે જ્યારે કરતા હો ને તમે તમારા કાર્યોને લઈને જો તમે પ્રજા સમક્ષ જાઓ તો એ વધારે સાચી જીત કહી શકાશે. એક તરફ સુરતમાં ઉમેદવારી પર આર પારના દ્રશ્યો સર્જાયા તો બીજી તરફ આપના ઉમેદવાર ઉમેશ મકવાણા અને અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ફોર્મ મંજૂર થતાં હાશકારો પણ થયો. બીજી તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર દારૂ માટે હપ્તા લેવાતા હોવાના આરોપ થતા હૈયાવરાળ સામે આવી. આખરે ચૂંટણી સમયે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિમાં કોણ ફાવશે અને કોણ હાંફશે તે ચર્ચાનો વિષય છે. કોંગ્રેસ પર ક્યાંક આવી આફત તો ક્યાંક ઉમેદવારોને રાહત. ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત સુરતમાં કોંગ્રેસ ઉમેદવારની છેલ્લા 24 કલાકથી ચમકતી રહી સુરત. આખરે હીરાને જેમ જેમ ઘસીને તેની ચમક વધુ ચમકીલી બનાવાઈ છે તેમ કોંગ્રેસ 24 કલાકથી મહેનત કરી રહી હોવા છતાં તેની ચમક ન દેખાઈ અને ભાજપ હરખાઈ. સુરતમાં આ હરખ ભાજપને હતો તો બીજી તરફ ભાવનગર અને અમરેલીમાં કોંગ્રેસને એક કચવાટ હતો. પરંતુ બપોર થતાની સાથે જ અમરેલી અને ભાવનગરના ઉમેદવારના ફોર્મ મંજૂર થતા હાશકારો અનુભવાયો. ભાજપ કોંગ્રેસની દલીલો બાદ રિટર્નિંગ ઓફિસરે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને કોંગ્રેસના નેતાઓ સત્યમેવ જયતેના નારા સાથે આગળ વધ્યા. તેમણે જે લેખિત વાંદાઓ રજૂ કરેલા હતા એ વાંદાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી, વાંદાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંદાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મતવિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલું છે. આ તરફ ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરાયું. એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી રજૂ કરી અને 2022 કરતા 2024માં અલગ આવક દર્શાવતા ફોર્મ સામે ઉઠાવાયેલા વાંધાના વિવાદનો અંત આવ્યો. આવકના સ્ત્રોત તેમજ શિક્ષણની માહિતી અધૂરી બતાવાઈ હોવાના પણ ભાજપે કરેલા આક્ષેપો સામે રિટર્નિંગ ઓફિસરે ક્લીન ચીટ આપી. કોંગ્રેસ ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા તમામ આધાર પુરાવાઓ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા. કોંગ્રેસ ભાજપ બંને પક્ષોની સચોટ દલીલો ચૂંટણી અધિકારીઓએ સાંભળી અને અંતે ઉમેશ મકવાણાના ફોર્મને માન્ય રખાતા કાર્યકરો પણ ફોર્મમાં દેખાયા. જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી અને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે. માત્ર એનું ઇન્ટરપ્રિટેશન ભારતીય જનતા પક્ષ ગલત રીતે કરતું હતું અને નેટ આવક અને ગ્રોસ ઇન્કમ એ બંને અલગ અલગ કરી અને અહીંયા અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા જઈ રહ્યા હતા. આ સિવાયના વાંધા એમની એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા, એ બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઇએસ્ટ ડિગ્રી આપવાની હોય, 10મા ધોરણની 12મા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી. ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે અને લેખિત ઓર્ડર બપોરે કલાકમાં આપી દેશે. આજે માન્ય ચૂંટણી અધિકારી, માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બામણિયા દ્વારા, એ વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત, એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું.
એક તરફ સુરતમાં સંગ્રામ મચ્યો તો બીજી તરફ ભાવનગર અને અમરેલીમાં વિવાદનો અંત આવ્યો, તો બીજી તરફ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહારો જોવા મળ્યા. ભાજપના પૂર્વ એમએલએ રેખાબેન ખાણેચાએ કહ્યું કે ગેનીબેનની એફિડેવિટમાં વિસંગતતાઓ છે, સાથે જ તેમની સંપત્તિ અને તેમણે આપેલી હકીકત પણ તદ્દન ખોટી છે. રેખાબેનના આરોપ પર ગેનીબેને પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે કોઈ પણ સ્ત્રીએ આક્ષેપ કરતા સમયે મર્યાદામાં રહેવું જોઈએ. મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી, એ રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે. ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નહીં બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી. હું એક ગરીબ ઘરની બેન છું, તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3-3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું? એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. ત્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમણે ક્યાંય દારૂમાં રેડ પાડવામાં કોઈ ગુંડાઓ પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને ભજન કરવામાં તમારું જ્યાં નામ આવ્યું હોય અને એની તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકજો, તમે તમને હકીકત જણાવશો. તમે બહુ બધું આક્ષેપો કરો છો, પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ધ્યાન રાખવો પડે. એક તરફ સુરતમાં સંગ્રામ મચ્યો તો બીજી તરફ ભાવનગર અને અમરેલીમાં વિવાદનો અંત આવ્યો, પરંતુ રાજનીતિના આ રંગ લોકસભાની ચૂંટણીમાં કોની જીતનો ઉમંગ બને છે અને કોની હારનો રંગ દેખાય છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.